ફિલ્મ રાઇટિંગ અને ટેલિવિઝન રાઇટિંગનો ફરક જે અખબાર અને નવલકથાનો છે, કોલમ અને નવલકથાનો છે, એ છે ટેલિવિઝનમાં તમે બહુ ઉતાવળે લખો છો, ટાઈમ નથી હોતો. ફિલ્મ છે, તમે 6-8 મહિના લખો છો, એકાદ વર્ષે બને છે અને વર્ષો સુધી એ સચવાય છે કે યાદ રહે છે. એટલે ફિલ્મ બહુ સંભાળીને લખવી પડે છે. સિરિયલ ફટાફટ લખાઈ જાય છે. સિરિયલની અંદર તમને રોજ 25 મિનિટ લખવા મળે છે, રોજ કે જે બી એપિસોડ હોય. પણ ફિલ્મની અંદર તમારી પાસે માત્ર 2 કલાક હોય છે, 15 મિનિટ મ્યુઝિકના મૂકી દો. એટલે તમારે 70-80 સીનની અંદર શ્રેષ્ઠ વસ્તુ કહેવાની છે. એમાં તમારે ફંક્શનલ લાઇન્સ ના ચાલે, આવો આવો બેસો અને કેમ છો, ક્યાંથી આવ્યા, અને આ પ્રકારની લાઇન્સ, આ પ્રકારના સંવાદો ના ચાલે. તમારે બહુ પ્રિસાઇઝ રહેવું પડે. તમારે બહુ જ તમારા ક્રાફ્ટની બહુ સમજ હોવી જોઈએ તમને. એમાં માત્ર ભાષાનું જ્ઞાન કે માત્ર તમને સંવાદોનું જ્ઞાન ના ચાલે. એમાં તમને ફોટોગ્રાફીથી માંડીને પરફોર્મન્સની બધાની ખબર હોવી જોઈએ કે હું માત્ર એવી સ્ક્રિપ્ટ લખું કે મેં કેરેક્ટર હોય ખાલી આંખને ઇશારે કહી દે અને સંવાદની જરૂર ના પડે. આ બધી ખબર હોવી બહુ જરૂરી છે. નુક્કડ જ્યારે પહેલી વાર આવી એના પછી જ્યારે સેકન્ડ ટાઈમ શરૂથી તે મેં લખી હતી, એના એપિસોડ લખેલા. મને પોતાને બહુ ગમતા એ કેરેક્ટર હતા અને મુંબઈ સડકના પાત્રો અને જીવાતા જીવંત લોકો, અને ક્યાંક એમાં થોડું લેફ્ટિસ્ટ એંગલ હતું, ક્યાંક એમાં સામાજિક પ્રતિબદ્ધતા હતી, ક્યાંક એમાં વ્યંગ્ય સટાયર એમાં હતું. એટલે એને કારણે એ પાત્રો બહુ જીવંત અને સરસ અને બહુ અદ્ભુત એપિસોડ્સ એમાં લખવાનો મોકો મળતો. હું નથી માનતો કે એક કલાકારે પ્રોપેગેન્ડિસ્ટ કે સ્લોગનિશ હોવું જોઈએ, પણ તમે પોપ્યુલર ફોર્મેટમાં જ્યાં તમે સારી વાત કહી શકો હસતા રમતા અને વધારે લોકો સુધી, એ મને લાગે છે કે બહુ જરૂરી છે. અને એ તમારું ટિકર, એ તમારું જે હોય છે એ ઓન હોવું જોઈએ. અને એ રીતે હું લખી છું કે મને મારી હજી એટલી થોડીક સમજ જળવાઈ રહી છે ધંધાદારી સિનેમામાં. તમે જે પ્રવૃત્તિઓ કરો છો એ બહુ સરસ પ્રવૃત્તિઓ છે. તમે જનચેતના અને સામાજિક સંદર્ભની સારી વાતો લોકો સુધી પહોંચાડો. હું ઈચ્છું છું કે આજે જે ગુજરાત છે, જે એ ગુજરાતથી વધુ સમૃદ્ધ કલ્ચરલી અને સામાજિક ચેતના બાબતે વધુ સમૃદ્ધ અને વધુ જાગૃત બને, એવું એના માટે ઈશ્વર તમને ખૂબ જ સાથ આપે.